સુરતપરા ગામમાં બાળકી બોરમાં પડી ગઈ. જી હા, ખેતમજૂરની 1.5 વર્ષની નાની બાળકી ખુલ્લા બોરમાં પડી ગઈ. કાંકરિયાની વાડીના ખુલ્લા બોરમાં બાળકી પડી. અમરેલી ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને બાળકીને બચાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો. ફાયર વિભાગે કેમેરા બોરમાં ઉતાર્યા અને બાળકની સ્થિતિ પર નજર રાખવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. તો બોરવેલમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગે કેમેરો બોરમાં ઉતાર્યો છે અને બાળકીની પરિસ્થિતિ કેવી છે તે મુદ્દે જાણકારી મેળવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. બાળકીને સુરક્ષિત બહાર કઈ રીતે કાઢી શકાય તે દિશામાં હાલ તો કામગીરી થઈ રહી છે. સંવાદદાતા કેતન બગડા મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કેતન, 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી છે. હાલ પ્રયાસો થઈ રહ્યા છે, અત્યારે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા કેમેરા પણ ઉતારવામાં આવ્યો છે. આમ ક્યાંક ને ક્યાંક તંત્ર અત્યારે ખડેપગે છે અને બાળકીને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. જી બિલકુલ, થી આભાર આપનો તમામ જાણકારી માટે. તો બોરવેલમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. બોરમાં કેમેરો ઉતારવામાં આવ્યો છે. સતત પ્રયાસો ચાલુ છે કે બાળકીને સુરક્ષિત રીતે કઈ રીતે બચાવી શકાય. તો એક બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ છે. તમે જુઓ, એક નાની બેદરકારી, થોડું પણ ધ્યાન ચૂકે તો બાળક આ પ્રકારે શિકાર બની શકે છે. જે રીતે આપણે પહેલાં પણ આ પ્રકારની કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે, આપણે જોઈ છે કે બાળકો બોરમાં પડી ગયા હોય છે. ઘણીવાર ગંભીર ઇજાઓ થાય છે તો ઘણીવાર બાળકોનો જીવ પણ જતો હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. એક ખેત મજૂરની માત્ર 1.5 વર્ષની બાળકી બોરમાં પડી ગઈ છે. તો ત્યાં અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે જાણીશું. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાયા છે. કેતન, અત્યારે કયા પ્રકારની કામગીરી ચલાવવામાં આવી રહી છે? અંદર એક કેમેરો પણ ઉતારવામાં આવ્યો છે. બાળકીની પરિસ્થિતિ કેવી છે? શું વિગતો સામે આવી? તેમની જે બાળકી છે તે 1.5 વર્ષની બાળકી ખુલ્લા જે બોરવેલ છે તેમાં પડી ગઈ છે. ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ફાયર જે વિભાગ છે તેમણે બોરની અંદર કેમેરા પણ ઉતારી દીધા છે. આમ તંત્ર પૂરેપૂરું એલર્ટ થઈ ગયું છે. બાળકીને બચાવવાના પૂરા પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકીની જે સ્થિતિ છે તેની પર તંત્ર હાલ નજર રાખી રહ્યું છે. બિલકુલ, થી કેતન આભાર આપનો તમામ જાણકારી માટે. તો સતત પ્રયાસો ચાલુ છે. ફાયર વિભાગ 108 ત્યાં પહોંચ્યું છે અને બાળકીને સુરક્ષિત બહાર કઈ રીતે કાઢી શકાય તે મુદ્દે આગળ કામગીરી કરવામાં આવી રહી છે. બોરવેલમાં એક કેમેરો પણ ઉતારવામાં આવ્યો છે જેના કારણે બાળકી પર સતત નજર રાખી શકાય. રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. 45 થી 50 ફૂટ ઊંડા બોરમાં આ બાળકી પડી ગઈ છે. ફાયર વિભાગે કેમેરો બોરમાં ઉતાર્યો છે અને સતત બાળકી પર નજર રાખવામાં આવી રહી છે. બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. બાળકી ખુલ્લા બોરમાં પડી ગઈ છે. આ કોઈ પહેલો બનાવ નથી. આવી ઘટનાઓ આપણે અનેક વાર જોઈ ચૂક્યા છીએ. તો એક નાની બેદરકારી કેટલી ભારે પડી શકે છે તમે જુઓ. 50 થી 50 ફૂટ ઊંડો આ બોર છે જેમાં 1.5 વર્ષની બાળકી. તમે જુઓ, આપણે કલ્પના પણ ન કરી શકીએ બાળકીને અત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની હશે. બાળકી ખુલ્લા બોરમાં પડી ગઈ છે. એ બાળકીને હજુ તો કંઈ સમજ પણ નથી પડતી. કયા પ્રકારની સ્થિતિ હશે તે આપણે થોડી કલ્પના કરી શકીએ. તમારી સાથે સાંસદ જોડાયા છે, ભરત સુતરિયા. ભરતભાઈ, ખૂબ સ્વાગત આપનું Zee 24 કલાકમાં. એક નાનકડા ગામની ખેડૂતની 1.5 વર્ષની બાળકી ભરતભાઈ બોરમાં પડી ગઈ છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી માટે કયા પ્રકારની આગળ કામગીરી કરવામાં આવી રહી છે? શું તમે કોઈ અપડેટ લીધી છે આ મુદ્દે? હા, લીધી ને. મને જાણ મળી તરત અહીંયા તંત્ર દ્વારા
જે મને જાણ મળી, મને અહીંયા લોકો દ્વારા ફોન આવ્યો એટલે તરતો તંત્ર ને અને ફાયર બ્રિગેડ ની ટીમ ને તરત દોડતી જતી હતી. અને લગભગ મારા ખ્યાલ પ્રમાણે અમને જાણ મળી એની 15 મિનિટમાં ત્યાં ટીમ પહોંચી ગઈ હતી. અચ્છા ભરતભાઈ, અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? તમે શું તમે વારંવાર ત્યાંથી અપડેટ મેળવી રહ્યા છો કે કયા પ્રકારની કામગીરી, બાળકીની અત્યારે પરિસ્થિતિ કેવી છે? અટાણે હાલ મારી પાસે અપડેટ આવ્યું, એની અંદર એવું આવ્યું છે કે બાળકીને ઓક્સિજન ની સગવડ હતી તે ઓક્સિજન અંદર ઉતાર્યું છે અને કેમેરાથી જોવામાં આવ્યું છે. અને અટાણે બાજુમાં બોર્ડની બાજુમાં ખોદકામ શરૂ છે, પણ હાર્ડ માટી હોવાના કારણે થોડીક કામમાં મુશ્કેલી પડે છે. તો અટાણે ઓક્સિજન અને કેમેરો ઉતારી અને શું બીજી વ્યવસ્થા થઈ શકે એ કામગીરી ઉપર અટાણે દોડધામ ચાલે. બિલકુલ ભરતભાઈ, તમે કહી રહ્યા છો સતત નોંધ તમે લઈ રહ્યા છો, તો કે કેટલો સમય લાગી શકે? તમારી ટીમ દ્વારા કોઈ માહિતી તમને આપવામાં આવી છે? મેં તો ટીમ દ્વારા તો માહિતી મને આપતા જ હોય છે સાહેબ, જલ્દી જ કરવી છે. પણ મેં એને એમ કીધું છે કે નાની બાળકી છે, એની ઉંમર બહુ નાની છે, એટલે આમાં જેટલું ઝડપી થાય એટલું મારે રિઝલ્ટ જોઈએ છે, એટલું આગળ હું કલેક્ટરને કહી અને અહીંયા પહોંચ્યો છું. આપણે ભરતભાઈ, શું તમે મુલાકાત લેશો એ સ્થળની જ્યાં અત્યારે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે? પહોંચવા જ આવ્યો છું ત્યાં. અચ્છા, તમે ત્યાં જઈ રહ્યા છો? હા બિલકુલ. થી આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો અમારી સાથે વાતચીત થઈ છે સાંસદ ભરત સુતરિયા, જેઓ ત્યાં મુલાકાત લેવા માટે પણ જઈ રહ્યા છે. અત્યારે બાળકીના રેસ્ક્યુ ઓપરેશન માટે, બાળકીને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામે પ્રયાસો કરવામાં આવ્યા છે. બોરમાં એક કેમેરો પણ ઉતારવામાં આવ્યો છે, સાથે ઓક્સિજન સપ્લાય પણ શરૂ કરવામાં આવ્યો છે. ભરતભાઈ કહ્યું છે કે કડકમાં કડક સૂચના આપવામાં આવી છે કે જલ્દીથી બાળકી સુરક્ષિત બહાર કઈ રીતે નીકળે તે દિશામાં કામગીરી કરો. અત્યારે 108 સાથે ફાયર વિભાગ આ ટીમ ત્યાં પહોંચી છે અને અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, સતત ત્યાં બાળકીને સુરક્ષિત બહાર કાઢવા માટે કામગીરી ચલાવવામાં આવી રહી છે.